જામનગરમાં પોતાને મળતા બથ્થાને પર્યાવરણના કાર્ય માટે અર્પણ કરતા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર એકમાત્ર ભાજપ મહિલા કાર્યકર વોર્ડ નંબર 5ના સ્થાને બેમાંથી જીતશે કે કેમ, આવો જાણીએ. જી હા, ગુજરાતમાં ચૂંટણીઓનો શંખનાદ ફૂંકાયો છે. રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. તમામ વિવિધ પક્ષો પોતપોતાની તાકાતો લગાવી પોતાના ઉમેદવારોને ચૂંટણીમાં ઊભા રાખ્યા છે. ચૂંટણી માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ પક્ષોના ઉમેદવારો ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે. મતદાન કરવા માટે પોતપોતાના લોકો પ્રચારમાં જોડાઈ ગયા છે. સાચા અર્થમાં કાર્ય કરનાર ઉમેદવારો પ્રત્યે લોકોનો પ્રેમ પણ જોવા મળી રહ્યો છે, ભલે ગમે તે પક્ષના હોય. આવા જ એક મહિલા ઉમેદવાર સૌરાષ્ટ્રના જામનગર શહેરના વોર્ડ નંબર 5માં વિજયી બનેલા મહિલા ઉમેદવાર ડિમ્પલ જગતભાઈ રાવલની. જામનગર શહેરના વોર્ડ નંબર 5માંથી ચૂંટાઈ આવેલા ડિમ્પલબેન જગત રાવલ જામનગર મહાનગરપાલિકા માટે વોર્ડ નંબર 2માંથી ભાજપના ઉમેદવાર છે. પણ જેઓ 5 નંબર વોર્ડમાંથી તેમના પ્રજા માટે કરવામાં આવેલા કાર્યોને લઈને પ્રજામાં લોકચાહના દ્વારા વિજય બની ચૂક્યા છે, પરંતુ આ વખતે પક્ષ દ્વારા તેઓને વોર્ડ નંબર 5ના સ્થાને 2માં ટિકિટ આપી છે અને તેમના કાર્યો અને કામ કરવાની નિખાલસતા અન્ય સ્થાને પણ સફળ કરી બતાવવામાં ઉત્તમ તક ભાજપે આપી. ડિમ્પલબેન જગત રાવલની તો યુવા મહિલા નેતા તરીકે તેઓ લોકોમાં અનેરું સ્થાન ધરાવે છે. તેઓ લોકોના કર્યા કાર્યો માટે જાણીતા છે, સદૈવ અગ્રેસર રહે છે, તત્પર રહે છે. જામનગરમાં વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ગૃહિણીની સાથે પ્રજા પર્યાવરણ માટે સેવાકીય કામો પણ કરે છે, સજાગ પણ રહે છે. ચૂંટાયેલા કોર્પોરેટર પોતાને મળતા ભથ્થાનો ઉપયોગ વિવિધ કાર્યોમાં કરતા હોય છે, પણ ડિમ્પલ રાવલ એકમાત્ર એવા મહિલા ઉમેદવાર છે કે જેઓ ભથ્થાનો ઉપયોગ સેવાકીય કાર્ય તેમજ પર્યાવરણને બચાવવા માટે ઉત્તમ કાર્ય માટે અર્પણ કરતા આવ્યા છે. ચકલી બચાવો અભિયાન હોય કે પછી પક્ષી બચાવો અભિયાન હોય કે પાણીના કુંડા વિના મૂલ્ય વિતરણ, પ્રજાની સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે. અને ડિમ્પલ રાવલ ઘરમાં પણ એક સફળ ગૃહિણી તરીકે માત્ર પોતાના જ વિસ્તારમાં જ નહીં પરંતુ અન્ય કોઈ પણ વિસ્તાર હોય ત્યાં જઈ તમામ સેવાકીય કાર્યોનો અંજામ આપે છે. તેમના નિખાલસ સ્વભાવ કાર્યદક્ષતાને જોતા તેઓ તમામ લોકોના હૃદયમાં આગવું સ્થાન ધરાવે છે, જેના પરિણામે આજ પક્ષ દ્વારા તેમના કાર્યને જોતા તેમની લોકો પ્રત્યેની સેવાકીય પ્રવૃત્તિને જોતા વોર્ડ નંબર 5માંથી અન્ય નંબર 2માં વોર્ડથી ભાજપ દ્વારા ટિકિટ આપી ઉમેદવારી કરાવવામાં અને મેદાનમાં ઉતાર્યા છે. સાદગી, સૌમ્યતા અને તેમના સેવાકીય કાર્યોને જોતા પ્રજા દ્વારા પણ તેમને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. પ્રજા જ સર્વભૌમ ગણાય છે અને અવારનવાર સમયમાં પ્રજા જ નક્કી કરશે કે કોને લાવવા અને કોને ન લાવવા, પરંતુ પ્રજા એ જ લોકોને પ્રાધાન્ય આપે છે જે પ્રજાના કામો નિસ્વાર્થ કરી બતાવતા હોય અને પ્રજાના પ્રશ્નોને સાંભળીને તેનો નિકાલ કરવા તત્પર હોય. ખેર, બાકી તો ચૂંટણીના પરિણામો જ બતાવશે કયા ઉમેદવાર બાજી મારી જશે. કોઈ વ્યક્તિ વિશેષ નો વિરોધ કે સમર્થન કરવું એના કરતા કોઈ પણ વિચાર જે છે એનું સમર્થન કરવું અને કોઈ વિચાર જે છે એનો વિરોધ કરવો, આ વસ્તુ ખરેખર હોવી જોઈએ અને એ આપણે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની અંદર જોઈએ છીએ. હું પણ જોઉં છું, આ મારો એક અંગત મત છે કે કેન્દ્રમાં આ તો આપણે થોડી તો ઘણા બધા એવા નિર્ણયો હતા કે જે કોંગ્રેસ સરકારે લીધા હતા પણ એપ્લાય નહોતા કરી શક્યા. ઘણા બધા નિયમો એવા બનાવેલા કે એને લીધા પણ કોઈ કારણથી એપ્લાય ન કરી શક્યા. તો ભારતીય જનતા પાર્ટીએ મોદી સાહેબે એ નિયમો જે છે એને એપ્લિકેશનમાં પણ લઈ આવ્યા. અહીંયા એને એવું નથી કર્યું કે આ કોંગ્રેસના નિર્ણયો છે તો આપણે એને એપ્લિકેબલ નહીં કરીએ. તો એ જગ્યાએ મોદી સાહેબ જેવી રીતે ડિમ્પલબેન કહે છે એવી રીતે મોદી સાહેબ જે છે એ કહે છે કે અમારા માટે પક્ષ નહીં એના કરતા પણ મહાન છે દેશ. તો એ વિચારધારા સાથે ખરેખર કામ કરવાની બહુ જ મજા આવે. અને આપ જેવા યંગ અને એન્થુઝિયાસ્ટિક પર્સન હોય કે જે દેશની સેવા માટે, મ્યુનિસિપાલિટીની સેવા માટે, જનતાની સેવા માટે હંમેશા તત્પર રહીએ અને કોઈ વોર્ડ જે છે એને એનું શું કહેવાય કે પ્રખર એવું પકડીને નથી બેસતા કે મારે આ જ જગ્યાનું શાસન જે છે જે જોઈએ છે. કેમ કે શાસન એક જગ્યાથી ટકાવી રાખવામાં સંભવિત એવું થઈ શકે કે તમે પ્રોપર સેવા ન કરી શકો. જ્યારે તમારું શાસન છે એ બદલતું રહે તો એ જનસેવા માટે તમે કામ કરો છો, એ વાત ત્યાં સિદ્ધ થાય છે. તો ડિમ્પલબેન, એક સવાલ એ હતો કે તમે વોર્ડ નંબર 2 થી અત્યારે ઉભેલા છો,
તો ભગવાનની દયાથી જો તમે જીતશો એવું આપણે માનીએ છીએ, જો તમે જીતો છો તો વોર્ડ નંબર બે માં તમે શું સુધારા લાવશો નવા? વોર્ડ નંબર બે માં તો પેલા જે કોઈ પણ બાકી કામ હશે એ પૂરા કરવામાં આવશે. સીસી રોડ છે, બ્લોક છે, ભૂગર્ભના છે, બાકી ત્યાંના લોકોનો જે કઈ પણ પ્રશ્નો હશે એ તો જે રૂટીન છે એ વર્ષો વર્ષ ચાલ્યો છે એ કામ રૂટીન છે. એ સિવાય ત્યાંના લોકોની કોઈ પણ ડિમાન્ડ હશે અને તે સરકારી લેવલે મારાથી જેટલી પહોંચાડે હશે તે અમારો પહોંચાડશે. રૂટીન પ્રશ્ન જે છે ને એ જ એક સામાન્ય જનતા માટે રૂટીન પ્રશ્ન છે ને એ જ મહત્વની વસ્તુ છે. બાકી રોડ રસ્તાના કામ છે એ તો ઓલવેઝ થતા જોઈએ. પણ ઘણી વખત શું હોય કે સામાન્ય માણસને જો પ્રોપર સપોર્ટ ન મળે, પ્રોપર ગાઈડન્સ ન મળે તો એને ખબર જ ન પડતી હોય કામ. લોકોએ મને ખૂબ જંગી લીટથી ચૂંટાવી હતી. આ વર્ષે મને વોર્ડ નંબર બે માં જવાબદારી સોંપવામાં આવી છે. વોર્ડ નંબર પાંચ માં મેં પાંચ વર્ષમાં સતત સક્રિય રહી અને ઘણા બધા વિકાસના કામો કરેલા છે. એમાં સીસી રોડ, સીસી બ્લોક, ભૂગર્ભના જે કામ બાકી હતા એ પૂરા કર્યા છે. એ સિવાય સલ્લાબેન આવાસ છે, ભવન છે જે સરકારી આવાસ, ત્યાં મેં મારી ગ્રાન્ટમાંથી લોકડાઉનમાં કોરોનામાં જયારે લોકો અને વડીલો બહાર ના નીકળી શકતા હોય ત્યારે તેમના લોકોને માટે ત્યાં અમે કસરતના સાધનો ત્યાં ફિટ કરાવી આપ્યા છે. અને બાકી અન્ય જગ્યાએ જે કઈ પણ લોકોને પ્રશ્ન હોય તેનું નિરાકરણ આપ્યું છે. એક સવાલ હતો મારો ડિમ્પલબેન, મ્યુનિસિપાલિટીમાં જનરલી અમે નોટિસ કરેલું છે કે ચૂંટણી આવે એ દરમિયાન રોડ રસ્તાના કામ છે ને એ સ્પીડીલી થતા હોય છે અને જે જગ્યાએ ઓલરેડી રોડ હોય છે એની ઉપર બીજા રોડ બને છે. તો આની પાછળનું લોજિક છે એ મને નાનપણથી હજી સુધી સમજમાં જ નથી આવ્યું. તો આનું શું રીઝન છે કે જ્યાં રોડ છે ઓલરેડી ત્યાં પણ રોડ બને છે અને જ્યાં રોડ નથી ત્યાં બનતા નથી? ના ના, એવું તો ના હોય. રોડ જ્યાં હશે તમે કહો છો તો કઈ બગડી ગયા હોય તો એના પર જયારે કોટિંગ કરવાનું કે એવું કામ ચાલુ હોય, બાકી હોય એના પર તો રોડ પર ના થાય. ને બાકી લગભગ બધી જગ્યાએ સીસી રોડ, સીસી બ્લોકના કામ જ્યાં રહી ગયા છે ત્યાં અમે પૂરા કર્યા જ છે. અમારી ગ્રાન્ટ વોર્ડ નંબર પાંચ માંથી તો તમે બહુ સારું કામ કરેલું છે. હવે તમે વોર્ડ નંબર બે થી, તો દીપકબેન એક પ્રશ્ન એ છે કે એ સડન વોર્ડ ચેન્જ કરવા પાછળનું શું લોજિક હોય શકે? પાર્ટીમાં અમારા માટે પાર્ટી મહાન છે, વ્યક્તિ મહાન નથી. જે રોટેશન આવતું હોય ઉપરથી કે અમુક જગ્યાએ એસસી એસટી સીટો બદલાતી હોય રોટેશન પ્રમાણે, વસ્તી પ્રમાણે, તો એ જે રોટેશનમાં આ વખતે અમારે વોર્ડમાં જેન્ટ્સમાં હતું તો એના કારણે બીજા અમુક ફેરફાર કરવા પડતા. એ રીતે જે બીજા વોર્ડમાં જ્યાં લેડીઝની જરૂર હોય ત્યાં લેડીઝ મૂકી હોય તો એ ગણતરી પ્રમાણે અને ત્યાં જે સેટિંગ કરવા માટે ઘણા બધા લોકોને ચેન્જીસ કર્યા હોય, બાકી બીજું કોઈ કારણ ના હોય. આ એક ખરેખર બહુ સરસ વસ્તુ છે કે અમારા માટે પાર્ટી મહાન છે, વ્યક્તિ મહાન નથી.